કરીએ અમદાવાદમાં વાડજ રિવરફ્રન્ટ પાસે ઇનોવા કાર પલટી ખાઈ ગઈ છે. કારમાં સવાર 8-10 વ્યક્તિ ઘાયલ થયા છે, તો બાળકો સહિતના તમામ લોકો ઘાયલ થતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. રિવરફ્રન્ટ પાસે ઇનોવા કાર અચાનક પલટી ખાઈ ગઈ. અકસ્માત ગમખ્વાર રીતે થયો છે. આપ જોઈ શકો છો દ્રશ્યની અંદર 8-10 વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થઈ છે. અન્ય જે લોકો ઘાયલ થયા છે તમામને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. તો આ દ્રશ્યો તો જે આપ જોઈ રહ્યા છો, પરંતુ અમે આપને એ સીધા દ્રશ્યો પણ બતાવીશું કે આખરે આ સમગ્ર ઘટના કઈ રીતે બની હતી. સીસીટીવી દ્રશ્યો થોડી જ વારમાં અમારી પાસે આવી રહ્યા છે, જે અમે આપને બતાવવા માંગીશું. પરંતુ આ સમગ્ર ઘટનાનો ચિતાર જાણીશું. સંવાદદાતા નવીન જા અમારી સાથે જોડાઈ ચુક્યા છે. નવીન, જણાવશો ઇનોવા કાર અચાનક પલટી ખાઈ ગઈ, શું ઘટના બની હતી? ક્યાંથી વાડજ જે રિવરફ્રન્ટ અંદર ઉતરે છે તે બાજુનો બનાવ છે. ઇનોવા કાર જે છે તે આસમ રોડના રિવરફ્રન્ટ તરફથી આવતું હતું અને વાડજ જ્યાં એક્ઝિટ છે ત્યાં બહાર નીકળતી વખતે ઇનોવા કારે પોતાનું કંટ્રોલ ગુમાવતા પહેલા ડિવાઈડર સાથે અથડાઈ, ત્યારબાદ એક બાઇક પડી હતી. તે બાઇકને અથડાયા બાદ જે ત્યાં લોકો રહે છે તેમના ઘરમાં કાર ઘૂસી ગઈ છે ઇનોવા. જોકે સૌથી ચોંકાવનારી વાત એ છે કે આ ઇનોવાની અંદર તમામ બાળકો હતા, જે સાબરમતી ગુરુકુળના બાળકો છે. એ તમામ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે અને એવી પણ વાત સામે આવી રહી છે કે આ તમામ જે બાળકોની જે ગાડી જે ચલાવી રહ્યો હતો તે પણ માઇનોર હોવાનું સામે આવ્યું છે. તેની પાસે પણ લાયસન્સ નથી હોવાનું પણ સામે આવી રહ્યું છે. સૌથી ચોંકાવનારી ગંભીર ઘટના કહેશો કે કઈ રીતે તેને ગાડી કોણે આપી ચલાવવા માટે અને જે રીતે બાળકો ગંભીર રીતે ઘાયલ થયા છે. કરીબન 8-10 બાળકો અંદર ગાડીમાં હતા. તે લોકો તમામ ગુરુકુળ, જે સાબરમતી ગુરુકુળ છે, જે સાબરમતીમાં આવેલું છે ત્યાંના વિદ્યાર્થીઓ હતા, ત્યાંના જે છે ત્યાં અભ્યાસ કરતા, તે પ્રકારની માહિતી સામે આવી રહી છે. ક્યાંથી આવી રહ્યા હતા અને આ ઘટના જે છે સીસીટીવીમાં પણ કેદ થઈ છે, જેમાં આપ લાલ કલરની કાર જે છે તે નીકળી રહી છે અને ત્યારબાદ જે છે બાઇકને ટક્કર માર્યા બાદ કાર જે છે તે અંદર ઘૂસી જાય છે. તે સ્પષ્ટ રીતે દ્રશ્યો સામે આવી રહ્યા છે. સૌથી મોટો સવાલ હવે અહીં એ ઉભો થઈ રહ્યો છે ક્યાંથી કે પોલીસ કઈ દિશામાં તપાસ કરશે, કારણ કે બાળકો સાથે એક પ્રકારનો મજાક થઈ શકાય, ગંભીર મજાક, કારણ કે ગાડી ચલાવનાર જે વ્યક્તિ છે એની પાસે લાયસન્સ છે કે કેમ અને એ પણ માઇનોર દેખાવામાં આવી રહ્યો છે. તો તેને ગાડી આપી કોણે? જો ગુરુકુળ સંસ્થાવાળાએ ગાડી આપી તો તેમની સામે પણ ખરેખર કાયદેકીય કાર્યવાહી થવી જોઈએ, કારણ કે આ તો 8-10 બાળકોના જીવન સાથે એક મજાક થઈ હોય તે લાગી રહ્યું છે. અને સાથોસાથ જે લોકો રહેતા હતા તેમના ઘરમાં પણ જે કાર ઘૂસી છે અને એ લોકો પણ માંડ બચ્યા હોય એ પ્રકારના અહેવાલ સામે છે. બિલકુલ, અહીંયા દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે જે રીતે બાઇક ચાલક જેને ટક્કર મારી છે તે બાઇકના પર અહીંયા ખુરચા બોલી ગયા છે, એટલે કે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. મહત્વપૂર્ણ બાબત એ છે કે કોઈની જાન નથી ગઈ, એટલે કે મૃત્યુના સમાચાર નથી મળ્યા, પરંતુ ગંભીર રીતે કેટલાય લોકો ઘાયલ થયા છે. એક સદનસીબની આ વાત છે, પરંતુ જે રીતે ઘાયલ થયેલા લોકો છે અને જે બાળકો છે તેની અંદર સામેલ, આ બાળકોની કોની જવાબદારી લીધી છે, શું તેની કોઈ વિગતો સામે આવી છે કે કેમ કઈ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે? ત્યાંથી બિલકુલ જે રીતે બાળકોના દ્રશ્યો, જે બાળકો છે જોઈ શકો છો, મેં તમામ દ્રશ્યો ન્યૂઝ 18 પાસે છે કે કેવા નાના નાના બાળકો છે અને તે લોકો ગાડીમાં જઈ રહ્યા હતા. ગાડી ચલાવનાર વ્યક્તિનો ફોટો પણ જે વ્યક્તિ ના કહી શકાય, કિશોર કહી શકાય, તેની ઉંમરથી લાગતું નથી કે 14 વર્ષની ઉપરનો હશે અથવા તેની પાસે લાયસન્સ પણ હશે, કેમ કે સ્થાનિકોને કહેવું છે કે તેની પાસે લાયસન્સ પણ નહોતું. તો ક્યાંક ને ક્યાંક સવાલ સૌથી મોટો ઉભો થઈ રહ્યો છે કે આ ગાડી ચલાવવા માટે તેને આપી કોણે, કેમ કે આ જ બાળકોને જીવન સાથે તેને મજાક કરી હોય. અત્યારે તમામ બાળકોને ગંભીર ઈજાઓ છે, સામાન્ય ઈજા નથી, કારણ કે કાર ખૂબ જ ગંદી રીતે ઘરમાં ઘૂસી ગઈ છે. તો આ બાળકોનું કદાચ મોત થયું તો તેને જવાબદાર કોણ, કેમ આ પહેલા પગલાં નથી લેવામાં આવતા? કારણ કે ગુરુકુળના વિદ્યાર્થીઓ તમામ જઈ રહ્યા હતા અને ગાડી કોણે આપી છે? જેને પણ ગાડી આપી તેની સામે કાયદેકીય કાર્યવાહી થવાની પણ જરૂર છે. સીસીટીવીમાં સ્પષ્ટ રીતે દેખાઈ આવે છે કે ગાડી જે છે તે 60-70 સ્પીડમાં ચાલી રહી હતી અને એ ટર્નિંગ છે ત્યાં ઓછામાં ઓછા 30-40 સ્પીડ હોવું જોઈએ, એટલે ઓવર સ્પીડ પણ કરી શકાય. તો પોલીસે હવે આની અંદર નિષ્પક્ષ રહીને જે પણ જવાબદાર વ્યક્તિ છે તેની સામે કડક કાર્યવાહી થવી જોઈએ, જેથી ભવિષ્યમાં આવી ઘટના ના બને. હાલ ખ્યાતિ કોઈ મૃત સમાચાર નથી આવી રહ્યા, પરંતુ 10 બાળકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાના સમાચાર મળી રહ્યા છે અને તમામ લોકોને અત્યારે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તમામ 2 એમ્બ્યુલન્સ આવી છે 108ની, હવે તમામને લઈ જવામાં આવ્યા છે. ખૂબ જ ગંભીર ઘટના કહી શકાય ખ્યાતિ. ચોક્કસ, આ ગંભીર ઘટનાને લઈને હવે પોલીસ કઈ દિશામાં પગલાં ભરે છે તે જોવાનું રહેશે. આભાર નવીન આપનો તમામ માહિતી બદલ. આખરે જવાબદાર વ્યક્તિ સામે પગલાં ભરાવા જોઈએ. જે માહિતી પ્રાપ્ત થઈ રહી છે સંવાદદાતા દ્વારા અને જે દ્રશ્યોમાં જોઈ શકાય છે, એક કિશોર વયનો વ્યક્તિ જેની પાસે લાયસન્સ પણ નથી, તે નાના નાના બાળકોને લઈને ઇનોવા કારમાં લઈ જઈ રહ્યો હતો અને ત્યારે કાર પર સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવે છે અને આ ગમખ્વાર અકસ્માત સર્જાય છે.